This story is inspired by Zero Aperture Production P.V.T. Limited. ZAPPL is a video network dedicated to the untold overlooked to tell their stories. My name is CM Varsani, retired DCF, 2013. Here we are standing at Saurashtra University campus, Botanical Garden. Saurashtra University Sadbhavna Vrudhashramne અહીંયા જમીન આપી છે વૃક્ષારોપણ માટે અને વન વિભાગે રોપા આપ્યા છે ફ્રી ઓફ કોસ્ટ એટલે સદભાવના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મિયાવાકી જંગલ બનાવેલું છે આ અહીંયા 45,000 ઝાડ ઓગસ્ટમાં આપણે વાવ્યા છે અને અત્યારે 45,000 જીવે છે આપણે છેલ્લા ઓગસ્ટમાં 2020માં લોકડાઉન ખુલ્યું ત્યારે અહીંયા 45,000 વૃક્ષો 71 પ્રજાતિના વાવ્યા છે અત્યારે 99% સર્વાઇવલ છે અને એવરેજ ગ્રોથ મેક્સિમમ ગ્રોથ 15 ફૂટનો છે શેરીનો અને એવરેજ ગ્રોથ 7 થી 10 ફૂટનો છે અને સામાન્ય રીતે મારા અનુભવ પ્રમાણે મહિને 1 ફૂટ વૃક્ષ વધે એને બદલે મિયાવાકી પદ્ધતિમાં મહિને 2-3 ફૂટ રોપા વધ્યા છે 7 મહિનાનું આ પ્લાન્ટેશન છે અહીંયા બર્ડ્સ માટે ફ્રૂટ સ્પીસીસ છે ઔષધિવનો છે અને મોટા આપણા દેશી કુળના ઝાડ પણ છે એમ ટોટલ 71 જાતના વૃક્ષો છે આ જંગલ બનાવ્યું તે એની પહેલાં અહીં ખુલ્લો વિસ્તાર હતો જેસીબીથી કાંટા અને બોયડી સાફ કરી અને તે પછી આપણે ખેડ કરી ખેડ કરીને ચાલુ વરસાદે 8 ઓગસ્ટે કુલપતિશ્રીએ વાવેતરની શરૂઆત કરી અને તે પછી 28 ઓગસ્ટ સુધીમાં આ વાવેતર પૂર્ણ થયું જન્માષ્ટમી ઉપરનું અહીંયા વાવેતર કરતી વખતે ખૂબ મુશ્કેલીઓ પડી ખૂબ કાદવ કીચડ હતો સતત વરસાદ હતો પણ 2 ફૂટે આ વૃક્ષો વાવેલા છે વાવેતર કર્યાની સાથે ખૂબ સારો સપોર્ટ મળ્યો છે દરેકનો અને કુદરતનો સૌથી મુખ્ય સપોર્ટ મળ્યો અને ખૂબ સારું જંગલ થયું છે વાવેતર કર્યા પછી ઘાસ ન થાય એટલે લીલા પડવાશ તરીકે અમે ચોમાસામાં થતા તમામ કઠોળ મગ મઠ અડદ અને થોડાક તલ અને ચોરી એ બધું વાવેતર કરી દીધેલું વાવેતર થઈ ગયું ફૂલ આવી ગયા એટલે તરત જ એને વાઢી નાખ્યા અને કોદાળાથી ખોદીને જમીનમાં મિક્સ કરી દીધું તે પછી અહીંયા 50 ટ્રેક્ટર જેટલું જૂનું છાણિયું ખાતર નાખ્યું અને ડ્રીપ સિસ્ટમ ગોઠવી દીધી અને અત્યારે પાણી સતત પાઈએ છીએ ડ્રીપથી અત્યારે પાણી થઈ રહ્યું છે કેમ્પસમાં એટલે અત્યારે ગટરના પાણીથી પણ પાણી પાઈ રહ્યા છીએ અને આમ સતત દેખરેખ રાખીએ છીએ સતત આવજાવ થાય છે અને મોનિટરિંગ થાય છે અને આવી રીતે સદભાવના વૃદ્ધાશ્રમે આ વર્ષે 4 જુલાઈથી શરૂઆત કરી અત્યાર સુધીમાં અમે 11 જંગલ બનાવ્યા છે રાજકોટ જિલ્લામાં જ રાજકોટની આજુબાજુ સૌથી મોટું રેલવેમાં બનાવ્યું છે ને અત્યારે 75,000 વૃક્ષો ઉછરી ગયા છે હજી બીજું કામ ચાલુ છે એમ ટોટલ 2 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે આમાંથી એક તો ખૂબ સારું પર્યાવરણ અને ક્લોઝ કોમ્પિટિશન એટલે વૃક્ષો બધા એકબીજાની હરીફાઈમાં વિકાસ પામી રહ્યા છે અને ખૂબ મોટો ઓક્સિજન બીજા નંબરમાં ખૂબ સારા પક્ષીઓ ફૂગ બેક્ટેરિયા એનો બધાનો વિકાસ થાય અને વરસાદ અને જમીનનું ધોવાણ અટકે આવા જ કામ જો ખેડૂતો ખેતરના ફરતા શેઢે 8 કે 10 ફૂટમાં કરે તો વિન્ડ બ્રેક તરીકે કામ કરે ત્યાં ફ્રૂટ મિયાવાકી થઈ શકે જ્યાં જ્યાં પડતર જમીનો પડી છે સોસાયટીના ગાર્ડન કે બગીચાઓ કે બીજી પડતર જગ્યામાં જો આવું થાય તો સાચા અર્થમાં પર્યાવરણને ફાયદો થાય અને આ બધું કરવા જેવું કામ છે કે જેથી કરીને આવનારી પેઢી આપણને ગાળ નહીં દે આવું વધારેમાં વધારે લોકો સુધી પહોંચે દરેક લોકો આવા પ્રયત્ન કરે ફૂલ નહીં ફૂલની પાંખડી તો આ કામ મોટું થશે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો લોકો સુધી પહોંચાડજો તો આપણે ફૂલ નહીં ફૂલની પાંખડી કર્યું કંઈ પુણ્ય મળશે સૌનો આભાર થેન્ક યુ